અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે તલધારી લાપસી બનાવવા માટે કોઈ જાડા તળિયાવાળી કઢાઈ લેશું અને કઢાઈમાં આપણે અડધા કપ જેટલું તેલ લેશું આ લાપસી તેલમાં બનાવવામાં આવે છે પણ તમે ચાહો તો ઘીનો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા મેં અઢીસો ગ્રામ ઘઉંનો કરકરો લોટ લીધો છે જે આપણે લાડવા કે ભાખરી બનાવવા માટે લોટ યુઝ કરતા હોઈએ એ લીધેલો છે લોટને સારી રીતે ચાળીને લેવાનો હવે આપણે પહેલાં લોટને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ લોટને તેલ સાથે મિક્સ કરતાં લોટે બધા તેલને એબ્ઝોર્બ કરી લીધું છે હવે આ લોટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાનો છે આ લોટને મીડિયમ ગેસની ફ્લેમ પર લોટનો કલર ચેન્જ થાય અને લોટમાંથી સરસ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી શેકી લેશું લોટને શેકાતા લગભગ આઠથી દસ મિનિટ જેટલો સમય લાગે છે તો હવે અહીંયા તમે જુઓ લગભગ આઠથી નવ મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે લોટમાંથી શેકાવાની સરસ સુગંધ પણ આવે છે અને લોટનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે તો બસ અહીંયા આપણે આટલો લોટ આ લાપસી બનાવવા માટે શેકવાનો છે લોટ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે આ જે શેકેલો લોટ છે એને એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે લોટને એક પ્લેટમાં કાઢી લેશું ગરમ કડાઈમાં તમે લોટ રાખશો તો લોટ વધારે શેકાતો જશે અને લોટનો કલર ડાર્ક થઈ જશે જેથી આપણે લોટને એક બીજા વાસણમાં કાઢી અને આપણે એ જ કડાઈમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો તમે જે વાસણ ભરી અને લોટ લીધો છે જે વાટકી કે કપના માપથી એ જ વાટકી કે કપના માપથી તમારે દોઢ કપ જેટલું પાણી લેવાનું અને એમાં આપણે અડધા કપ જેટલો ગોળ ઉમેરીશું અહીંયા ગોળ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો હવે આપણે આ લાપસીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ વરિયાળી ઉમેરીશું અહીંયા મેં અઢી ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લીધી છે અને સાથે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે આ લાપસીમાં વરિયાળી અને સફેદ તલનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે બધું સારી રીતે મિક્સ કરી દેશું અને બધો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આને થવા દેશું તો અહીંયા આપણે એકદમ સરસ પાણી ઉકળે ત્યાં સુધી આને થવા દેવાનું છે તો હવે અહીંયા તમે જુઓ લગભગ ત્રણથી ચાર મિનિટ પછી સરસ આપણો ગોળ મેલ્ટ થવા માંડ્યો છે તો આ સ્ટેજ પર આપણે આમાં બે ટેબલ સ્પૂન જેટલું ફરી તેલ ઉમેરીશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને હવે તમે જુઓ એકદમ સરસ આપણું પાણી ઉકળી ગયું છે અને ગોળ પણ સરસ બધો મેલ્ટ થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે જે લાપસીના લોટને શેકીને રાખ્યો છે એને ઉમેરવાનો છે તો અહીંયા મેં વેલણ લઈ લીધું છે અને આપણે આ રીતે જે શેકેલો લોટ છે એને બધા લોટને આ રીતે ઉકળતા પાણીમાં ઉમેરી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેસું અને હવે આપણે આને બિલકુલ ચલાવવાનું નથી ચમચાથી આને મિક્સ નથી કરવાનું અને આપણે વેલણથી આ રીતે બેથી ત્રણ જગ્યાએ સહેજ એવ્યું આ રીતે થોડો એવો ગેપ કરી દેવાનો તો તમે જુઓ બિલકુલ આ રીતે એકદમ હલકા હાથે તમારે આ પ્રોસેસ કરવાની હવે આના પર ઢાંકણ લગાવી મીડિયમ ગેસની ફ્લેમ પર આને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દેશું જો તમે જાડા તળિયાવાળી કડાઈ ના લીધી હોય તો તમે આ સ્ટેજ પર કડાઈમાં નીચે તવી રાખી દેજો જેથી લાપસી બિલકુલ ચોંટે નહીં તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ બધું પાણી લોટે એબ્ઝોર્બ કરી લીધું છે અને આપણી લાપસી એકદમ સરસ કૂપ થઈ ગઈ છે આ રીતે હલકા હાથે હું મિક્સ કરું તો તમે જુઓ એકદમ સરસ પરફેક્ટ લાપસી તૈયાર છે તો હવે આપણે આમાં ફ્લેવર માટે થોડો એલચીનો પાવડર ઉમેરીશું અહીંયા મેં અડધી ટી સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર લીધો છે તમારે આમાં અંદર થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય તો ઉમેરી શકાય સાથે જ્યારે આ રીતે લાપસી બની જાય પછી વન ફોર્થ કપ જેટલું અથવા ત્રણથી ચાર મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દેસું અને લાપસીને એકદમ હલકા હાથે સારી રીતે મિક્સ કરી દેસું તો અહીંયા તમે જુઓ આપણી લાપસી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે આ લાપસીમાં તલ અને વરિયાળીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને આ રીતે જ્યારે સરસ લાપસી મિક્સ થઈ જાય ત્યારે તમે આને આ રીતે ડાયરેક્ટ પણ સર્વ કરી શકો છો અને આ લાપસીને તમે સેટ કરીને પણ સર્વ કરી શકો છો લાપસીને સેટ કરવા માટે અહીંયા મેં આ રીતની નાની ચોકી લીધી છે એને આપણે ઘીથી સારી રીતે ગ્રીસ કરી દેસું અને તૈયાર કરેલા લાપસીના મિશ્રણને એમાં ટ્રાન્સફર કરી દેસું અને આ રીતે એકદમ સરસ વાટકી કે સ્પેચ્યુલાથી આપણે લેવલ કરી દેશું તો તમારે લાપસીનું પીસ જેટલું જાડું કે પાતળું જોવે એ રીતે તમારે આને સેટ કરી દેવાની અહીંયા તમે જો આ રીતે સરસ મેં લાપસીને સેટ કરી દીધી છે હવે આપણે ઉપરથી થોડી બદામ અને પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દેશું આ બિલકુલ ઓપ્શનલ છે તમે આ રીતે ડાયરેક્ટ પણ લાપસીને સર્વ કરી શકો છો તો રીતે બદામ પિસ્તાની ફ્લેક્સ ઉમેર્યા પછી લાપસીને દસ મિનિટ માટે સેટ થવા દેશું જેથી લાપસી થોડી ઠંડી થઈ જાય તો દસેક મિનિટ પછી લાપસી સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે લાપસીને કટ કરી લેશું તો લાપસીનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું રાખી શકો છો તો રીતે હું અત્યારે લાપસીના સ્ક્વેર શેપ જ કરું છું તમે ચાહો તો લંબ ચોરસ કે પછી ડાયમંડ શેપમાં પણ લાપસીને કટ કરી શકો છો તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે લાપસીને કટ કરી લીધી છે હવે હું તમને આ લાપસીને આ રીતે અલગ કરીને પણ બતાવું તો તમે જુઓ એકદમ સરસ પરફેક્ટ આપણી આ લાપસી તૈયાર થઈ છે એકદમ સરસ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી આ ટેસ્ટી વર્ષો જૂની તલધારી લાપસી બિલકુલ તૈયાર છે તો તૈયાર કરેલી લાપસીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તમે આ લાપસીને કોઈ પણ શુભ પ્રસંગે બનાવી શકો છો અથવા તો ગળિયું ખાવાનું મન થાય તો ખૂબ જ ઓછા સમયમાં આ ટેસ્ટી તલદારી લાપસી તૈયાર થઈ જાય છે અહીં આપણી આ લાપસી એકદમ સરસ બનીને તૈયાર છે તો તમે આ રીતે આ વર્ષો જૂની તલધારી લાપસીની રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ